तू ही रहे नबी जी आवी वजन नी जमावो तो क्या बात क्या बात। अन सिकंदर सुमराए जो आम हाथ रड्यो के सोज आदो टोणा करे छे त्या तो खुद कृष्ण परमात्मा भजन गातो तो भला माणा ओछी तो घरना दरवाजा मा बंद हतो एक कटोरो अमन पाई दीधो तो आ तो खुद अखिल ब्रह्मांड नो मालिक भजन गातो तो पण जेवो हाथ रड्यो चतुर्दान अन एवो पण हमे सुमरा ने त्रिकाल ज्ञान सूजो कहो आ तो अखिल ब्रह्मांड नो मालिक बाप मन माफ करी दे रही तो बधो ठीक थारो भगत क्यां छे तो ई तो के ओरडा मा उरल પુરલ પડ્યો છે તો ગાલો ભગત ને મળવા જવું છે ત્યારે ભગવાન અને સિકંદર સુમરો ત્યાં આવ્યા અને ઓથી ને જગાડ્યો ઓથી વાત કરી બાપુ મેં તો આખી જિંદગી તમારા હરિગુણ ગાયા પણ મારો બાપ છે 90 વર્ષનો થયો આજ લગી કઈ સારું કામ નથી કર્યું તે એને તારે દીધો ભલા માણ હે આ ભજન ને કાકા હે આ ભજન અરે આવ તારા ગજ હેઠા મૂકી અને ભજન મૂકીને વરવા આ નવલખ તારા નીચે બેઠો કહે તુંબડે તરવા પણ 14 ભુવનનો નાથ આવે ચપટી ધૂળની પ્રીતે વજન કરે હારે મનવા ભજન કરે જીતે વજન કરે હારે મનવા ભજન કરે જીતે સમય બહુ ઓછો છે પણ એક બીજો પ્રસંગ રવિ સાહેબનો અને ભાણ સાહેબનો ટૂંકમાં લઈશ બરાબર એમ કહેવાય કે રવિ સાહેબ ચિત્રોડમાં એમની નોકરી ઓફિસર પોતે અને ભાણ સાહેબ 1000 સેવકોને લઈ ચિત્રોડમાં આવવાનો થયો ચિત્રોડમાં વધરામણી થઈ અને ભજન કરે આનંદ કરે અને રવિ સાહેબને ખબર પડી કે કોક સંત વધાર્યા છે અને બહુ સારા ભજન કરે છે પણ કડક હતા ઓફિસર હતા બે પોલીસ વાળાને મોકલ્યા જાઓ કહી દો ભજન બંધ કરી દે આરામ કરે બહુ ભજન નહીં કરવાનું આખી રાત ભજન ગાતા હોય છે પછી બે સિપાઈ ગયા અને જઈને કીધું બાપુ મારા સાહેબ નો હુકુમ છે કે કયા સાહેબ કે રવિ સાહેબ ઓફિસર છે એમનો હુકુમ છે કે ભજન નહીં કરવાનું તો કે જાય તારા સાહેબ ને કહી દેજે ભજન બંધ નહીં થાય એ સિપાઈઓ છે પાછા આવ્યા રવિ સાહેબ ને વાત કરી કે બાપુ સંત છે પણ થોડા માથાના ફરેલા સંત છે માનતા નથી તો ગાલો હું આવું રવિ સાહેબ પોતે ત્યાં આવ્યા પણ ભજનની જમાવટ છે કોઈને ધ્યાન નથી ત્રણ હાથ કર્યા કોઈ આવડતો નથી ત્રણ અવાજ કર્યા બંદૂકના પણ કોઈ ધ્યાન દેતો નથી પણ રવિ સાહેબની જ્યારે ભાણ સાહેબ સામે નજર પડી અને એ જે ઢોલિયા ઉપર બેઠા હતા એ ઢોલિયો જમીનથી હવા હાથ ઊંચો હતો બોલાવો હે બરાબર આનંદ થાય જમાવટ થાય એટલે ઉઠી જતા કાયમ જોયું ભાણ સાહેબ પણ એકથી તો બરાબર જમાવટ થઈ રવિ સાહેબે ઉઠવાનું કર્યું એટલે બાવળો પકડ્યો ક્યાં જાઉં છું તો બાપુ માર ઘરે જાઉં છું જ્યાં સુધી હું ઘરે નહીં જાઉં ને મારા બૈરા છે છોકરા છે મા બાપ છે તો એ અન્ન લે હું ઘરે નહીં જાઉં ત્યાં સુધી માર ઘર આટલો બધો પ્રેમ તો કે હું તમને કેટલો વાલો છું અરે બાપુ તમે મારા ગુરુ છો તમે મને એટલા જ વાલા છો કારણ કે જેસો પ્રેમ કુટુંબ છે એસો ગુરુ છે હોય તો કબીર કહે ઉસ દાસ પલ્લા પકડે નહીં કોઈ મને મારા કુટુંબ જેટલો જ તમારાથી પ્રેમ છે બાપુ તો કે હું કોઈ વાત માનીશ તો કે આ બાપુ બોલો તો કશું કરવાનું નથી તારે ઘરે જઈ પેટ પકડી ઢોલિયામાં હું જવાનું કોઈ બોલવાનું નથી રવિ સાહેબ ઘરે આવ્યા પેટ પકડી હોઈ ગયા આખું ગામ તોડે વળ્યું રવિ સાહેબને શું થયું એક તો ઓફિસર હતા ને પાછા નગર શેઠના દીકરા આખું ગામ ભેરું થયું શું થયું કોઈ કે વરગાડ છે હા છે ના છે આવું બધા અટકણ કરવા માંડાણા ધીમે ધીમે ભાણ સાહેબ આવે
પણ સાહેબ આવે એટલે કે શું થયું? તો કે બાપુ તમારી મઢિયેથી આવ્યો, તાર નામ ને આમ સૂતો છે, હજુ કઈ બોલતો નથી, કઈ કહેતો નથી, શું થયું તમે જોવો? આમ નજર કરી, હા વરગાડ લાગે છે. તો કે બાપુ હવે શું કરું? દૂધનો ગ્લાસ ભરી લાવ. દૂધનો ગ્લાસ મંગાવ્યો, માથે આમ બે ત્રણ વાર ફેર્યો, બે ચાર ફૂંકો મારી અને પછી વાત કરી કે આ વરગાડ છે પણ જીવ હાટે જીવ માંગે છે. એટલે એમના જે પિતાશ્રી હતા એમના સામે જઈને ભાણ સાહેબે કીધું, ગ્લો બાપા તમે પી જાઓ, તમે બધું જોઈ લીધું, લીલી વાળી છે, ભગવાનની દયા છે. એટલે તરત પાછળ ઘરના સામે જોયું કે હું પી જાઉં તો આ ડોશીનું શું? પાછા પડી ગયા. અને જીવ દેવાની વાત આવી એટલે ગામના તો હરવે હરવે નીકળવા જ માંડે, કોઈને ખબર ના પડે, કારણ કે મરવાની વાત હતી ભલામણ. હે પછી એમના મા એમના જોડે ગયા, એ પણ પાછા અટકી ગયા. પછી એમના પત્ની હતા એમના જોડે ગયા કે આપણે તો એવો નિયમ છે કે કદાચ પતિ ગુજરી જાય તો પાછળ સતી થાય તો તમે આ પી જાઓ. તો કે નાના મારા ઘરે ઘણું બધું છે, ઘણી સાહેબી છે, ચાર ભાઈ છે, મને બહુ લાડ લડાવશે, હવે ભગવાનને જે ગમ્યું ખરું, પણ મારે તો ઘણું છે, આ બધું રવિ સાહેબ સાંભળે છે. હે આ બધું સાંભળે છે રવિ સાહેબ. પછી બધા સામે ફર્યા, કોઈ પાલો પીધો નહીં. પછી ભાણ સાહેબે કીધું કે લાવો કશો વાંધો નહીં, હું પી જાઉં. અને એમ હું પી જાઉં જ્યાં કીધું તારે ઓલા ગામના આરવે આરવે ન કરતા હતા એ બધા આવ્યો, બાપુ પી જાઓ તમે તાર કથા કરાવશું, હારા ભજન કરાવશું. હા કોકના જ મૂળ ઘટાવી નાખવાના, પણ સાહેબ ભાણ સાહેબે દૂધ હતું કશું નતું, ગ્લાસ પી ગયા. કહેવાનો મારો હેતુ એ કે સદગુરુ જે મળે એ આ ભ્રાંતિને દૂર કરે છે, આપણી ભ્રમણા છે એને દૂર કરે છે. હે બાકી હવે થોડોક નાનો પ્રસંગ મને યાદ આવે તો હું વાંચી, એટલે બરાબર. હો એટલે આ બધું કાઢું છે. બાકી તો એક ભાઈ હતા એના ઘરના ને કે અલા આવડો છો? તો કે બોલો ને. બસ હવે મારે સંત થઈ જવું છે. કે એના ઘરના કે રહેવા દો ને, ખબર કરે ને વી વરદ ભી રહું એટલે રહેવા દો, આપણે કાંઈ નથી થવું. ના ના મારે હવે સંત થઈ જવું છે. ખૂબ મનાયા માને, સારું થઈ જવું. હવે કુદરતને વાત રાખ, હોય પોતે ભગવો જગો ભગવો ને ગો કમ્પ્લીટ. અને સાઈડમાં ગામ હતું, અહીંયા જગ્યાએ હારી બહુ મળી ગયો, જોરદાર જગ્યા, અને જગ્યાની પાસે ખેતર ઘણા, એવી જગ્યા સેવકો ખૂબ, ખેતર બધા એવા વહી ગયા. અને એકે હારે બધા સેવકો રજામાં ગયા, ભાઈઓ ખેતરમાં જા રૂપી, બધા સેવકો રજામાં ગયા. બાપુ કે હવે ઝાડને ચકલા ખાઈ જશે, ટોવી તો જોશે, સેવકો કોઈ હાજર નથી, આજ હું ગોફેન લઈ લઉં બીજું. બાપુ તો ગોફેન લઈ છાતી એમ વિચાર, વચ્ચે માંચડો માથે ઉભા ઉભા ગોફેન ફેરવે અને ચકલા ટોવે, એમાંથી વાડેથી એના ઘરના દેખ. અને ઈ એમ જોઈ ગયા, હા કહો ના કહો મારે ઈ જ લાગે. ખેતરમાં આવે અને કને આવીને એને કહે, તારે ચકલા ટોવાતા તો એ તો ઘરે હતું, આ ક્યાં હતી જરૂર હતી બોલાવવા? એટલે આવી વાતો છે, વધારે સમય નથી લેવો આપણે. સંત ભાઈ, હા સંત.